નમસ્તે મિત્રો, મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, ઉનાળાની સીઝન આવી ચૂકી છે. આ સીઝનમાં મીઠા મધુર શ્રીખંડ તેમજ કેરીનો રસ બનતો હોય છે. મિત્રો, આ શ્રીખંડ તેમજ કેરીના રસની સાથે પૂરી સર્વ કરવામાં આવતી હોય છે. તો આજે આપની સાથે હું ફૂલી ફૂલી સોફ્ટ પૂરી બનાવવાની પરફેક્ટ રેસીપી શેર કરવા જઈ રહી છું. તો ચાલો બનાવીએ પૂરી. પૂરી બનાવવા માટે હું એ લઉં છું 2 કપ ઘઉંનો ઝીણો લોટ. રોટલી બનાવી શકાય તેવો રેગ્યુલર ઘઉંનો લોટ અહીં લેવાનો છે. આ લોટ બાંધવા માટે સ્ટીલનું મોટું અને પોળું વાસણ લેવાનું છે, કારણ કે લોટ ખૂબ જ કઠણ બાંધવાનો હોય છે તેમજ મસળીને સરસ સ્મૂથ બનાવવાનો હોય છે. મેઝરિંગ કપ મુજબ 2 કપ એટલે કે તમે 2 મોટા વાટકા પણ અહીં ઘઉંનો લોટ લઈ શકો છો. સાથે જ એડ કરું છું 1/2 ટેબલસ્પૂન જેટલું મીઠું. તેમાં કુકિંગ ઓઇલનું મોણ આપી દઈએ. અહીં હું 1/2 ટેબલસ્પૂન જેટલું કુકિંગ ઓઇલનું મોણ આપું છું. મિત્રો, આ પૂરીમાં મોણનું પ્રમાણ ખૂબ જ ઓછું લેવામાં આવે છે. જો મોણ વધુ પડી જાય તો પૂરી કડક થઈ શકે છે તેમજ તૂટી શકે છે, માટે આ લોટ બાંધવા માટે મોણનું પ્રમાણ પરફેક્ટ રાખવું જરૂરી છે. હવે બધું મિક્સ કરીએ. ટેસ્ટ વેરિએશન માટે અહીં ચપટી હિંગ પણ તમે એડ કરી શકો છો. બરાબર મિક્સ કરી લીધા બાદ થોડું થોડું પાણી એડ કરી અને કઠણ લોટ તૈયાર કરવાનો છે. જે કપથી આપણે લોટનું મેઝરિંગ કરેલ છે તે જ કપથી હું અહીં પાણીનું મેઝરમેન્ટ લઉં છું. થોડું થોડું પાણી એડ કરીશું. મિત્રો, મેં ઘણી વાર સાંભળેલું છે કે પૂરી સારી રીતે ફૂલતી નથી, કડક બની જાય છે તેમજ બની ગયા પછી પણ તૂટી જાય છે. તો આ રીતે જો તમે પૂરી બનાવશો તો પૂરી સોફ્ટ અને ફૂલી ફૂલી બનશે તેમજ પૂરી તૂટી પણ નહીં જાય. આ પ્રોસેસ માટે અહીં સ્ટીલનું મોટું અને પોળું વાસણ જ લેવાનું, જેથી લોટ બાંધવાનું કામ તેમજ લોટને મસળીને સ્મૂથ કરવાનું કામ આસાન રહે. અહીં 2 કપ લોટ બાંધવા માટે મેં 1/2 કપ પાણી યુઝ કરેલ છે. લોટ બાંધીને તૈયાર કરી લીધા બાદ ફરી 1/2 ટેબલસ્પૂન જેટલું કુકિંગ ઓઇલ લઈ અને લોટ મસળીને સ્મૂથ કરવાનો છે. આ લોટને આ રીતે મેં 5 મિનિટ્સ માટે મસળી લીધો છે. લોટ સરસ સ્મૂથ પણ દેખાય છે. હવે આ લોટને ઢાંકીને રેસ્ટ આપી દઈએ. 20 મિનિટ્સ માટે આ લોટને આપણે રેસ્ટ આપીશું. 20 મિનિટ્સ પછી લોટ ચેક કરીએ. આ લોટ સરસ સેટ થઈ ગયેલ દેખાય છે તેમજ સેજ ફૂલેલ પણ દેખાય છે. હવે તેના પર 3-4 ડ્રોપ્સ કુકિંગ ઓઇલના લઈ અને લોટને ફરી મસળીને સ્મૂથ કરી દઈએ. મિત્રો, અહીં પૂરી બનાવવા માટેનો આપનો આ લોટ મળીને તૈયાર છે. હવે તેમાંથી લુઆ બનાવીને તૈયાર કરી લઈએ. મિત્રો, આપણે લોટમાંથી આ રીતે નાના નાના લુઆ તોડી અને લુઆ તો તૈયાર કરતા હોઈએ છીએ, પરંતુ આજે હું લુઆ બનાવવાની એક સરસ યુનિક રીત બતાવીશ. એ મુજબ આપણે જ્યારે ઓછા સમયમાં ચાજી પૂરી બનાવીને તૈયાર કરવી હોય ત્યારે તમે ફટાફટ બનાવીને તૈયાર કરી શકો છો. એ રીત મુજબ લુઆ તૈયાર કરવા માટે થોડો લોટ લેવાનો. હવે આ લોટને પાટલી ઉપર આ રીતે મસળી અને સરસ રોલ તૈયાર કરી લેવાનો. તૈયાર કરેલા આ રોલમાંથી છરીની મદદથી એક સરખા કાપા મૂકી દેવાના. આ રીતે તમે ફટાફટ લુઆ બનાવીને તૈયાર કરી શકો છો, અથવા છરીની જગ્યાએ જાડો દોરો પણ યુઝ કરી શકાય. દોરાનો એક છેડો મોઢામાં રાખી અને દોરાને વચ્ચેથી આ રીતે કટ કરીને પણ લુઆ તૈયાર કરી શકાય. તૈયાર કરેલ લુઆમાંથી 1 લુઆ લઈ તેના પર ઓઇલથી ગ્રીઝિંગ કરી લેવાનું, તેમજ પાટલી અને વેલણ પર પણ ઓઇલ લગાડી લેવાનું. પૂરી બનાવવા માટે પૂરીની થિકનેસ પણ બહુ મહત્વની છે. જો પૂરી વધારે પડતી પાતળી વણાઈ જાય તો પૂરી ઉપસી આવતી નથી, તેમજ જો પૂરી વધુ જાડી રહી જાય તો ખાવામાં સારી નથી લાગતી. માટે પૂરીની થિકનેસ નહીં બહુ પાતળી કે નહીં બહુ જાડી એમ મીડિયમ રાખવાની છે, જેથી પૂરી સરસ રીતે ઉપસે અને ખાવામાં પણ ટેસ્ટી લાગે. તેમજ જ્યારે પૂરી વણવામાં આવે ત્યારે પૂરીની બધી જ સાઈડ સરખી રીતે વણવાની છે. જો પૂરી વચ્ચેથી પાતળી વણવામાં આવે તો પણ પૂરી સારી રીતે ફૂલી શકતી નથી. આ રીતે બધી જ પૂરીઓ વણીને તૈયાર કરવાની છે. અહીંયા મેં આ પૂરીઓ વણી લીધી છે, તો હવે તેને આપણે તળી લઈએ. તળવા માટે કુકિંગ ઓઇલ જરા ધુમાડો નીકળે તેટલું ગરમ કરવાનું છે. જો આ કુકિંગ ઓઇલ વધારે ગરમ થઈ જાય તો
પૂરી ઉપર ડાર્ક ડિઝાઇન ઉપસી આવે છે જે ખાવામાં બિલકુલ નથી સારી લાગતી, તેમજ કુકિંગ ઓઇલ ઓછું ગરમ હોય તો આ પૂરીઓ તેલ એબ્સોર્બ કરી લે અને પૂરી ઓઇલી બને છે. તો પૂરીઓ તળવા માટે તેલ પરફેક્ટ ગરમ કરવાનું છે જેથી પૂરી સરસ સોફ્ટ અને ફૂલી ફૂલી બને. ગરમ કુકિંગ ઓઇલમાં લોટનો ટુકડો એડ કરી અને લોટનો ટુકડો તરત જ ઉપર આવે તો આપણું કુકિંગ ઓઇલ પૂરી તળવા માટે ઇનફ ગરમ છે. પૂરી આ રીતે સાઈડમાંથી મૂકવાની જેથી તેલના ચાટા ન ઉડે ને હાથ દાજે નહીં. ચારાની મદદથી આ રીતે પૂરી હળવી પ્રેસ કરવાની જેથી પૂરી સરસ ફૂલી જાય. બંને સાઈડ ચેન્જ કરીને પૂરી ફ્રાય કરવાની. સરસ લાઇટ બ્રાઉનિશ ડિઝાઇન ઉપસી આવતા આ પૂરીને પ્લેટમાં લઈ લઈએ. અહીં આપણી સોફ્ટ અને ફૂલીને દડા જેવી થયેલી પૂરી તૈયાર છે. એક પૂરી તોડીને જોઈએ. મિત્રો, આ સીઝનમાં કેરીનો રસ તેમજ શ્રીખંડ સાથે તમે પણ આ રીતે બનાવજો સોફ્ટ પૂરી. તેમજ પૂરી બનાવવાની મારી આ રેસીપી સારી લાગે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ફરી મળીશું નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.